કહેતા હતા. મને એક ભાઈ એમ કહેતા કે આપણે સ્કૂલને સ્માર્ટ બનાવીએ, સ્કૂલમાં કોઈ સ્કૂલ સ્માર્ટ નહીં હોય, ટીચર સ્માર્ટ હોય અને છોકરા સ્માર્ટ હોય, સ્કૂલને સ્માર્ટ બનાવીને એમ કહેવાના કે સ્માર્ટ સ્કૂલ કરતા હતા. પણ એકંદરે મેં જ્યારે જોયું ને ત્યારે મને લાગ્યું કે ખરેખર આ ધીસ ઇઝ ગુડ. એટલે આપણે નવું જાણવા મળે, બીજું કંઈ નહીં, વી કીપ ઓપન માઇન્ડ. અને પછી બીજું મેં એવું જાય હું કંઈક આપણે બે પંદર હતા પણ જીગરભાઈ કહીને પ્રિન્સિપલ છે આપણે મુનસાડ, એમણે શું કર્યું છે, એમનો પ્રોજેક્ટ એવો છે, એમણે બધું એવું ફાઇન ફાઇન બધી વસ્તુ કરી છે. એક એક વસ્તુ મને બહુ ગઈ કે બધા ટીચર્સના સેલફોન બધા લોકરમાં મુકાઈ ગયા હોય જોયા. એવું નથી કે કોઈ ટીચર કામ નથી કરતા, પણ તમારા કોઈ ટીચર એવા હોય કે જે બેહીને ઠોક્યા કરે ફોન પર, રાઈટ, તો ઇટ્સ નો ગુડ ફોર ધ ચિલ્ડ્રન. એ રૂલ જ છે ને, પાછળ એ રૂલ જ છે કે નથી ફોલો કરતા કોઈ. બહુ ફોલો નથી, મને તો ખબર નથી યાર, મેં તો જોયા છે બધા ટીચર બધા પ્રિન્સિપલ કોઈ બહુ હાર્ડલી કોઈ કરતા હોય ને, પણ નહીં કરતા હોય તો કરવામાં જાય નહીં હું એવો માનું. એટલે આ વસ્તુ મને નથી ખબર, પણ કરે છે ભાઈ પ્રિન્સિપલ તમે કરતા હોય તો ઇઝ ગુડ. એટલે અમુક વસ્તુ સારી વસ્તુ જે હોય કે આપણે એકબીજા પાસેથી શીખીએ, એટલે ગ્રુપનો મતલબ આ છે તમે. અને પછી અમે એન્યુઅલી અમે એક ઇવેન્ટ રાખીએ કે જેમાં બધા પ્રિન્સિપલો ટીચર્સો ભેગા થઈએ. હવે લાસ્ટ ઇયર મેં કરેલું ઇવેન્ટ, એમાં ઓલમોસ્ટ 400 પીપલ જેટલા ભેગા થયેલા. એટલે કદાચ આ વર્ષે મારો એવો વિચાર છે નેક્સ્ટ યર એટલે હું આવું.